દીવના ઘોઘલા ખાતે ખૂટિયાઓનો ત્રાસ, લોકોના સાધન તથા ચીજ વસ્તુ અને ખૂટિયા દ્વારા થઈ રહ્યું છે નુકસાન. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં તમને અનેક જગ્યાઓ પર રખડતા પશુઓ જોવા મળી જ જશે, જેમાં રખડતા ખૂટિયાઓનો દિન પ્રતિદિન ત્રાસ વધી રહ્યો છે. ગઈકાલે રાત્રે પણ ઘોઘલા ખાતે અનેક ખૂટિયા એકઠા થઈ અને તેઓ વચ્ચે જંગ જામી હતી અને ખૂટિયાની ભાગમ ભાગમાં લોકોમાં પણ ડર સર્જાયો હતો. ખૂટિયા વચ્ચે થયેલ જંગમાં રિક્ષા, ગાડી વગેરેને નુકસાન પણ પહોંચ્યું હતું. લોકોની માંગ છે કે આ રસ્તા પર રખડતા ખૂટિયાઓને લઈ કોઈ પગલાં લેવા જરૂરી છે, નહીં તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બની શકે છે. આગળ પણ દીવમાં એક ખૂટિયો તોફાની બન્યો હતો, જેને મહામુસીબતે પ્રશાસન દ્વારા પકડવામાં આવ્યો હતો. તે જ રીતે એક ખૂટિયો દરિયા વચ્ચે પહોંચી જતાં તેને ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી. ઘણીવાર રસ્તામાં પણ ખૂટિયાની જામી હોવાથી લોકોને ડરનો સામનો કરવો પડી રહ્યો છે. ખૂટિયાની જંગમાં એક પર્યટકના ગાડીને પણ માથું મારતા પર્યટકની ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું. લોકોની માંગ છે કે આ માટે દીવ પ્રશાસને તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી લોકોના ડરનું સમાધાન થઈ શકે.